ભાજપ શાસિત પાટણ નગરપાલિકા શહેરીજનોને પાયાની સુવિધાઓ આપવામાં સદંતર નિષ્ફળ નીવડી હોય તેમ છાશવારે જાહેર માર્ગો સહિત મહોલ્લા અને પોળોમાં ભૂગર્ભના ગંદા પાણી રેલાવાની સમસ્યાની સાથે સાથે દૂષિત પાણી આવવાની સમસ્યા છાશવારે જોવા મળી રહી છે. ત્યારે પાટણ શહેરના વોર્ડ નંબર 1 માં આવેલ કનસડા સ્થિત જરાદીવાસ ખાતે છેલ્લા એક માસથી ભૂગર્ભ ગટરો ચોકઅપ થઈ જવાના કારણે દૂષિત પાણી આવતા હોવાની બુમરાળ ઉઠવા પામી હતી. ત્યારે આ અંગેની અનેક રજૂઆતો પાલિકામાં કરી હોવા છતાં પણ પરિસ્થિતિ યથાવત રહેતા અને આ દૂષિત પાણી પીવાથી ઘરે ઘરે માંદકીના ખાટલા ખટકાયા હોવાને લઈ સ્થાનિક રહીશો પાલિકા ખાતે હલ્લાબોલ કરવા આવી પહોંચ્યા હતા. ત્યારે પાટણ નગરપાલિકાના પ્રમુખ હાજર ન હોય વોર્ડ નંબર 1 ના જરાદીવાડાના રહીશોએ પાટણ નગરપાલિકાના ઉપપ્રમુખ હિનાબેન શાહને દૂષિત પાણી આવવાની રાવની સાથે સાથે ભૂગર્ભની કુંડીઓ ચોકઅપ થઈ ગઈ હોવાની રજૂઆતો કરી હતી. ત્યારે પાટણ નગરપાલિકાના ઉપપ્રમુખ હિનાબેન શાહે આવેલ તમામ લોકોની સમસ્યા સાંભળી સત્વરે પાટણ નગરપાલિકાના ભૂગર્ભ શાખાના એન્જિનિયર કીર્તિભાઈ પટેલ અને વોટરવર્કર શાખાના ભરતભાઈ મોદીને બોલાવી તાત્કાલિક ધોરણે જરાદીવાડાની ટાંકીઓ અને દૂષિત પાણી આવવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા રજૂઆત કરવા આવેલ લોકોની હાજરીમાં જ કરાતા તેઓએ સંતોષ માની પાલિકાના ઉપપ્રમુખનો તેઓની સમસ્યાનો હલ લાવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. કયો વિસ્તાર કયો છે? વોર્ડ નંબર 1 જરાદીવાડાની રેલી સ્વરૂપે લોકો આવેલા હતા. એમાં ભૂકંપ ગટરની કુંડીઓ ઉભરાવી હતી અને પાણી પણ ખરાબ આવતું હતું. તો તાત્કાલિક ભૂકંપ ગટરના અધિકારી કીર્તિભાઈને બોલાવ્યા અને વોટર વર્ક્સમાંથી ભરતભાઈને બોલાવ્યા અને તાત્કાલિક જ કુંડીઓની ચોખ્ખી કરવા તાત્કાલિક મોકલી દીધા અને કામ તાત્કાલિક થઈ જાય એવો મેં નિર્ણય કર્યો. અને એ લોકો રેલી સ્વરૂપે આવ્યા હતા તો એ લોકો પણ ખુશ થઈને નીકળ્યા.